તો હર મહાદેવ હે ફેમિલી, તો બધી કેમ છો? મોજમાં, અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. અત્યારે વાગોમાં થયા છે 11:30, અને જો મૂકો ભાઈ ઠેકાણે, જો તો ખરા બધું આડા આવડું છે એમ હોય એમ મૂકી દે. હું ભાઈ હવે તો શાંતિ તો રાખ. આવું છે આદિત્ય, એવું તને કહું હમણાં, તું જા. કુમકુમાંથી એક ક્લાસિક અને આયુર્વેદિક ફોર્મ્યુલા છે, જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ લાઈક ક્રોસિન અને ક્રોસિટિન પણ છે, જે તમારા સ્કિનના કોમ્પ્લેક્શનને અને બ્રાઇટનેસને વધારે ઇમ્પ્રુવ કરે છે. અને ગાઈઝ, આ સિરમમાં 24 કેરેટ ગોલ્ડ ડસ્ટ પણ છે, જેમાં ગોલ્ડના નેનો પાર્ટિકલ્સ એ એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ તરીકે વર્ક કરે છે અને તમારા સ્કિનને બૂસ્ટ કરે છે અને તમારી સ્કિનને ફેરનેસ આપે છે. અને આ સિરમની ખાસ વાત તો એ છે કે આ ડાર્ક સ્પોટ અને પિગમેન્ટેશનને રિડ્યુસ કરે છે અને તમારી નેચરલ સ્કિન ટોનને બૂસ્ટ કરે છે અને તમારા સ્કિનના ટેક્સચરને પણ સુધારે છે અને તમારી સ્કિનને હેલ્ધી બનાવે છે. અને આની સ્મેલ પણ એટલી મસ્ત છે, અને આને યુઝ કરવું પણ બહુ જ ઇઝી છે. તમારા હાથમાં 2-3 ટીપા આ સિરમના લેવાના, અને પછી તમારે એને મસાજ કરવાનું તમારા ફેસ પર. તો ગાઈઝ, હું તો ઘણા સમયથી આ સિરમનો યુઝ કરી રહ્યો છું અને ટેકના પ્રોડક્ટ ઓલરેડી સારા હોય છે અને નેચરલ હોય છે. તો જો હું તમને કોઈ સારું સિરમ સજેસ્ટ કરું તો એ આ જ છે, ટેકનું ગ્લો બુસ્ટિંગ ફેસ સિરમ. જો તમારે પણ પરચેસ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને અત્યારે એક ઓફર પણ ચાલી રહી છે કે ટેકના દરેક પ્રોડક્ટ ઉપર 50% ઓફ ચાલી રહ્યું છે, અને આ ઓફર લિમિટેડ ટાઈમ માટે છે. તો જલ્દીથી જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો ગાઈઝ, અત્યારે વાગવામાં થયા છે 11:30, અને તો હમણાં થોડી વાર પહેલા જ ઉઠ્યો, 10 વાગી ગયા હતા આજે, અને કાલે અમે લોકો રાત્રે પૂજનમાં હતા, તમને લોકોને ખબર જ છે એ રીતે. તો વાહ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કાલે તમારા છોકરીના ઘરે અમે લોકો પૂજન કરીને આવ્યા, પૂજન કરી આવ્યા, સરસ થઈ ગયું ને? સરસ, એકદમ મસ્ત, ચકાચક. આજે જે રવિવાર, તો પપ્પા ભી ઘરે જ છે, દાઢી હો રહી હૈ ઇધર. તૈયાર તો થવું જ પડે અમારે બ્લોગ માં, તૈયાર થયા વગર હાલતું જ નહીં યાર. ખબર નહીં, આજે બા તો તૈયાર છે એટલે વાંધો નથી, બાકી બાએ વાળ ને ના એ તો હરકત કરવા, તો ઉઠતા વેત પર બારે બાથરૂમ માં જાઉં. તો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કેવું છે આજનો રવિવારનો દિવસ તમારો, સવાર સવારનો? બહુ મસ્ત. કેતી ની કામ 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 તો રાતે જ બધું કરી લીધું. હા, સરસ સરસ. અત્યારે ખાલી કપડા ધોવાના હતા, થોડા તમારા નવા નવા હતા ને, ધોઈએ એટલે જોયું, બાકી કામ કરીને રાત્રે જ સુઈ ગઈ હતી બધું. મારો પતિ નહીં ને, અમે હોઈએ નહીં ને કોઈ, તો એને મજા આવી જાય. રવિવાર ની જ રાહ જોતા હોય, સ્કૂલે જતા ને શનિ રવિ ની જ રાહ જોતા હોય, મને વ્લોગ માં બહુ ગમે આવવું, એને જરાય નો ગમે વ્લોગ માં. બપોર પછી ક્યાંક બહાર જવાનું વિચારીએ છીએ, અને બપોર પછી તમારા બધા માટે એક સરપ્રાઈઝ પણ છે, એટલે મજા આવી જશે બધાને. એ સરપ્રાઈઝ તો તમે લોકો વિચારી જ નહીં હોય બા, એ સરપ્રાઈઝ તો તમે લોકો વિચારી જ નહીં હોય એવી સરપ્રાઈઝ છે. મઢડા જવાની જ છે ને, એ તો ગમે એ હોય, પછી બપોર પછી મળશે એટલે કેવી હોય સરપ્રાઈઝ, વિચારો. સરપ્રાઈઝ તો ગાઈઝ, હમણાં મમ્મી અમારો અહીંયાથી ફોટો કાઢીને યંત્ર લગાડી દીધું છે. તો ગાઈઝ, આ કષ્ટ નિવારણ યંત્ર અમારું કાલે જ આવ્યું છે, અને ન્યુમરોલોશનનું જે અમને તમને વાત કરી હતી ગયા વ્લોગમાં, જે આ કષ્ટ નિવારણ યંત્ર છે ને, અને એની સાથે બીજું વ્યાપાર વૃદ્ધિ યંત્ર પણ આવ્યું છે. તો આ બંને યંત્રોનું મહત્વ હું તમને કહું, તો બંને યંત્રો છે ને એ ઘરમાં રાખવા જોઈએ, અથવા તો જે વ્યાપાર વૃદ્ધિ છે ને એ દુકાનમાં રાખવા જોઈએ. જો કોઈ ધંધો કરતા હોય ને એને કંઈક કમાણીમાં ને એમાં પ્રોબ્લેમ આવતી હોય, અથવા તો ખોટ જતો હોય ધંધામાં, ગ્રાહક ના આવતા હોય, તો એ યંત્રો રાખવા જરૂરી છે. અને આનું મહત્વ પહેલેથી
થી ચાલતું આવે છે, બરાબર છે. અને અમારે તો ઘરમાં હવે કષ્ટ નિવારણ યંત્ર રાખી દીધું છે અને એમાં ઘણા બધા પ્રકારના યંત્રો છે અને આવી જ રીતે વાસ્તુ દોષ યંત્ર પણ આવતા હોય છે. તો તમે આ યંત્રોની પૂજા કરો, તમને ઘણો બધો ફાયદો થશે. અને યંત્રોનું મહત્વ એટલે કહું છું કારણ કે આરાસુર અંબાજી છે ને, ત્યાં પણ અંબાજી માતાની કોઈ મૂર્તિ નથી, ત્યાં પણ આવું યંત્ર છે, એની જ પૂજા થાય છે. અને કઈ સાચું કહું તો બધું સિદ્ધ કરીને આવે છે. જો તમારે વધારે માહિતી આ યંત્રો વિશે જોઈતી હોય તો અહીંયા ડિસ્પ્લે પર તમને વેબસાઇટ દેખાતી હશે, એ જઈને તમને વિઝિટ કરજો અને વેબસાઇટ ઉપર બધા જ યંત્રોની માહિતી તમને મળી જશે. અને જો તમને કંઈ ખબર ના પડતી હોય, મેં એનો ફોન નંબર પણ હું આપું છું, તો તમે એને ફોન કરી લેજો. ખરેખર સાચું કહું તો માનો તો બધી વસ્તુ છે, બાકી કંઈ નથી. તો ગાઈસ અત્યારે જે સરસ મજાના સ્ટીમ ઢોકળા, કેટલા ટાઈમ પછી હું ઘરના સ્ટીમ ઢોકળા ખાઈ રહ્યો છું, મજા આવી જશે. આજે તો 4 વાગે છે, હમણાં થોડી વારમાં જઈએ અમે લોકો મઢડા. અને અમારે લોકોને મઢડા જવું છે, આજે થોડુંક બહાર નીકળીએ કારણ કે હમણાં જ કોઈક એક વ્યક્તિની કમેન્ટ હતી. તમે લોકો ઘરમાં ને ઘરમાં બ્લોગ પૂરો કરી નાખો છો. હવે જનરલી ઘરમાં ને ઘરમાં જ બ્લોગ બનાવવાનો હોય ને, હું ઘરના જ બ્લોગ બનાવું છું. આ છે એક કેશોદ નામનું એવું શહેર છે, તો એમાં તો ક્યાં અહીંયા 10 મિનિટ જાવ તો બધું આખું ગામ ફરીને આવતો રહું. અત્યારે પૂજા આવે છે, પહોંચો આવી છે, મારે હમણાં એને લેવા જવાની છે. સો ઘરમાં કોઈને ખબર નથી અને એ આવે બધાને હોશ ઉડી જવાના છે. તો કંઈ નહીં, જોતા રહેજો તમે લોકો. હાય હાય કરો બસમાં તો ફાવતું હતું ને બેસવામાં, ઘરે તો કોઈને ખબર જ નથી, કોઈને ખબર નહી. હમણાં ધડાકો કરવાનો ઘરે જઈને. સારું કઈ નઈ ગાઈસ, તો પૂજા આવી ગઈ છે, હવે 3 દિવસ માટે જ આવી છે. બટ નહીં, એને મારા વગર નહીં ગમતું, મને એના વગર નહીં ગમતું, એટલે પછી હે ને નહીં ગમતું ને. સારું કઈ વાંધો નહીં, ચલો ગાઈસ. શેરડીનો રસ, વાહ માલિક વાહ, થેન્ક યુ ભાઈ. પૂજા ને હું અત્યારે શેરડીનો રસ પી રહ્યા છીએ, બીકોઝ પૂજા થાકીને આવી છે, રસ પીવાનું મન થયું. પી લો ચલો. સારું વાંધો નહીં, ઘરે બધાના રિએક્શન જોઈએ ચલો. તો ગઈ અત્યારે વાગવામ જાય 4:30 અને હું ઘરે પહોંચી ગયો છું. મને નથી ખબર. અરે પૂજા તમારે કરતા નહીં કે મને ખબર હે વધારે. વાહ વાહ વાહ, કઈ રી બા, શું કહેશો તમે પૂજાને? બા આખે શૂટમાં બધાને રજા છે, મને એકલી જ નથી મળી એવી રીતે, એટલે ઈ રજામાં આવી છું. અને ત્યારે છે ને ત્યારે રજા આપશે એને પાછી. બસમાં, બસમાં કેટલા વાગે બેઠી છે? 6 વાગે. 6 વાગે? હા. કે હું જે ઉઠી ને તો મને કે સપનું આવ્યું મને. ચલો હવે નીચે જઈએ, પૂજા થોડી આરામ કરશે, બીકોઝ એનું માથું દુખે છે અને એને થોડું ફ્રેશ પણ થવાનું છે. સો જઈએ આપણે નીચે ચલો. તો ગાઈઝ અત્યારે વાગવામ થયા છે 6 અને અમે લોકો જઈએ છે અત્યારે મઢડા. દાદા જઈએ છે અમે, રિયોનું ધ્યાન રાખજો. તો અમે બધા જઈએ છીએ અત્યારે મઢડા દર્શન કરવા માટે માતાજી, પછી ત્યાં પ્રસાદી લઈને પછી જ આવશું અમે લોકો. તો પૂજા ફ્રેશ થઈ ગઈ છે. પ્રસાદી લઈને આવતા રહે, પ્રસાદ લેવો જોઈએ. ચલો
નેકરો સરસ લાગે છે તને આ? ના ના, એ બી સારું લાગે છે. ચપ્પલ અલગ પડી ગયા પણ તારા. તો અમે લોકો નીકળી ગયા છે અત્યારે, અને બધા જોઈ શકો છો તમે કેવી રીતે બેઠા છે. બરાબર છે, બધાએ ગાડીનો ફૂલ ઉપયોગ કરી લીધો છે. અમારે મંડળા દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો અમે પહોંચી ગયા છે મંડળા. તો પહોંચી ગયા મંડળા? હા પહોંચી ગયા. અને આ બધા લોકો જોઈ લો. પૂજા તું કેટલી વાર આવી? એક વાર આવી ને? હા ફર્સ્ટ ટાઈમ. હા ફર્સ્ટ ટાઈમ આવી તું? હા. ના ના, હવે આની પહેલા નથી આવી. બે બીજી વાર. ખરે ખોટું કોણ બોલે? આપણે આવ્યા હતા. હવે હું બોલો જો. અરે પણ હું આવી જ નહીં તમારા લોકો જોડે. એ આવેલી છે, હવે ફોટા પડાવેલા. નહીં નથી પપ્પા, ત્યારે નહોતી આવી. નહીં નહીં નહીં. અમે લોકો પહોંચી ગયા છે મંદિરે, અને અત્યારે પબ્લિક બહુ વધારે છે અને સારું છે, અને મંદિરની વાઇબ તો બહુ અલગ જ છે. તો કંઈ નહીં, ચલો દર્શન કરી લઈએ. મમ્મી ને બા બંને આવે છે દર્શન કરવા માટે. હવે એને લઈને બીજી વાર આવ્યા છીએ, અને એની પહેલાં પણ આવ્યા હતા અમે લોકો. ત્યારે આઈ થિંક વ્લોગ બનાવ્યો હતો કે નહીં એનો મને ખ્યાલ નથી, બટ કદાચ બનાવેલો છે મેં વ્લોગ. કેવા રૂપ ના અવતાર જેવા, અને મારાથી શરીર વધારે, અને એવા રૂપારા એવા દેખીતા એમ લાગે કે સતીમાં જ છે કુંવર હતા. કઈ નહી, બધાના દર્શન થઈ ગયા સારી રીતે, મસ્ત રીતે. મૂર્તિને જોતા એમ લાગે કે સાચેમાં જ એમ. આ ફોટો ની બાજુમાં ઉભેલો ફોટો ઈજ કેને કેસો દાદી ગયો એમ કે તું પીવે જા, પ્રસાદી તો લેવી પડે ને ભાઈ. પૂજા જાડી થઈ ને? કેટલી જાડી થઈ લાગે છે? જાડી 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 થઈ. અને ગાઈસ, અહીંયા મંદિરે 24 કલાક પ્રસાદી ચાલુ હોય ચા ની, અને બીજી તો અહીંયા જમવાનું પણ ચાલુ છે ને અત્યારે. પ્રસાદી હે ને, બે ટાઈમ જમવાનું બી ચાલુ અને પ્રસાદી ચા ની પણ ચાલુ ઓલ ટાઈમ. તો તમે લોકો આવો તો મજા આવશે તમને અહીંયા, સારે ખરેખર મજા આવશે તમને. અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે, અને બધા લોકો દર્શન કરે છે. પબ્લિક તમે લોકો જોઈ શકો છો બહુ વધી ગયું છે અત્યારે પબ્લિક. અને હમણાં પ્રસાદી લઈ, અને પછી અમે લોકો પ્રસાદી લઈને પછી નીકળીશું કેશોદ જવા માટે. હવે અમારા લોકોના દર્શન થઈ ગયા છે, આરતી થઈ ગઈ છે. હવે અમે લોકો જઈએ પ્રસાદી લેવા માટે, અને પ્રસાદી લઈ અને પછી આપણે લોકો જઈએ કેશોદ. બટ પ્રસાદીમાં શું છે એ જોઈએ આપણે. ચલો બા, ચલો ચલો ચલો. તો અમારી પ્રસાદી લેવાઈ ગઈ છે, હવે અમે લોકો જઈએ છીએ અહીંયાથી ઘરે. બે જણીઓ વિસરીને બહાર નીકળે છે. વાહ, એટલા એટલા વાતોમાં મશગુલ હે ને બે જણા. બાય ક્યારના એમ કે હાથ પકડો હાથ પકડો હાથ પકડો, તો હાથ નથી પકડતા. અમે બંને આગળ હતા ને, તમે બંને તો ક્યાંય નહીં, બાજુમાંથી નીકળી ગયા તોય અમે નથી. પૂજા આજે જ આવીને આજે જ અમારા લોકોના દર્શન થઈ ગયા, તો બહુ મજા આવી ગઈ અને બહુ એન્જોય કર્યું. તમને કેવું લાગ્યું? હા ચાંદલો નહીં કર્યો. તમને કેવું લાગ્યું કહેજો, અને હવે જઈએ જ અમે લોકો ઘરે.
સો ચલો હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. ચલો મળીએ ડાયરેક્ટ ઘરે. વાગવામાં થઈ ગયા 8:30 અને દાદા નતા આવ્યા. રિયો રહેતો તો રહેતો રહેતો તો હું કરતો હતો શાંતિથી બેઠો તો હા એટલે રહેતો તો ને રહેતો તો નહીં હજુ સુધી અમે લોકો સુતા નથી અને પૂજા ને અહિયાં મજા આવે છે એટલે અમે સુતા નથી. અહિયાં થાક ઉતરી ગયો હું ને પૂજા લેતા આવ્યા છે બધા માટે સિંગ સોડા. મમ્મી સિંગ નાખે સોરી સિંગ નાખે સિંગ નાખે નહીં સિંગ નાખે સિંગ નાખે બે. તો બસ તો કંઈ નહીં આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. હવે સુવાનો પ્લાન છે બીજો કોઈ જ પ્લાન નથી. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઇબ કરજો 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 કરજો. મળીએ કાલે કે બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. જય શ્રી રામ. મોજ મારે વાણી બોલો માલધારી હું તો તકલીફ તો રેવાની મસ્તાની ને મોજ મારે વાણી બોલો માલધારી હું તો એટલે મને ખીજાવાનું તારે એમ ને ના ખીજાવાનું ચલ.